લોકોનું કલ્યાણ કરે છે, સહેજે સહેજે ધર્મનું સ્થાપન કરે છે અને અધર્મનો નાશ કરે છે. એવું ભગવાન કૃષ્ણ ભગવાને પણ ગીતામાં કહ્યું છે અને શ્રીજી મહારાજે પણ પુષ્ટિ કરી છે. મહારાજ પોતે સત્સંગમાં આવ્યા, સહેજાનંદ સ્વામી તરીકે ગાદી પર આરૂઢ થયા, કચ્છ કાઠિયાવાડ સોરઠ ચરોતર કાનમ આદિ પ્રદેશોમાં વિચરણ કરીને ભક્તોને ખૂબ લડાયા, રાજી કર્યા, જમાડ્યા, લીલાઓ કરી છે. અને ત્યાર પછી જયારે મહારાજે સંપ્રદાયના મૂળ કાર્ય અને હેતુને સાકાર કરવા માટે મંદિરોના નિર્માણ શરૂ કરાવ્યા છે, ત્યારે સ્વામી ભગવાને સૌ પ્રથમ શ્રીનગર અને વિશેષ શ્રી નારાયણ દેવી પ્રતિષ્ઠા કરી છે. બ્રાહ્મણોને બોલાવ્યા છે, ક્રમ ચોરાસી કરી છે, તમામ સંતો અને ભક્તોને ભેગા કર્યા છે. એવી જ રીતે મહારાજે ભુજનગર અને વિશેષ શ્રી નારાયણ દેવ પધાર્યા, વડતાલમાં શ્રી લક્ષ્મીનારાયણ દેવ, પોતાનું સ્વસ્વરૂપ હરિકૃષ્ણ મહારાજ, રાધાકૃષ્ણ દેવ, શ્રી ધર્મદેવ ભક્તિ માતા આદિ સ્વરૂપોને પધાર્યા છે. ત્યાર પછી જુનાગઢમાં શ્રી રાધારમણ દેવ, શ્રી દેશમ મહાદેવની સ્થાપના કરી છે. જુનાગઢમાં નવાબના આગ્રહને, એની લાગણીને ધ્યાનમાં રાખીને શ્રીજી મહારાજે ત્યાં બહુ મોટું મંદિર નિર્માણ કર્યું. શ્રી રાધારમણ દેવની પ્રતિષ્ઠા કરી મહારાજે અને સિદ્ધેશ્વર મહાદેવ બધા, કારણ કે ત્યાં શિવપંથીઓની સંખ્યા વિશેષ હતી, સૌની લાગણીને ધ્યાનમાં રાખી છે. ગઢપુરની અંદર કાઠિયાવાડી સમાજ, કાઠી દરબારોનો સમાજ સૂર્યનારાયણને ઉપાસક તરીકે માને, ભગવાન સ્વામિનારાયણ ત્યાં પણ સૂર્યનારાયણ દેવની સ્થાપના કરી છે. સ્વામિનારાયણ ભગવાનની શિક્ષા પદ્ધતિમાં આપણને પંચદેવ તરીકે વિષ્ણુ શિવ ગણપતિ પાર્વતી અને સૂર્ય એને માનવાની વિશેષ આરાધના કરી છે. સ્વામિનારાયણ ભગવાને જીવ પ્રાણી માત્રનું ભલું થાય, એનું રૂડું થાય, કોઈ પ્રકારે દુઃખી ન થાય એવી સુંદર વાત કરી છે. મહારાજે પોતાનો મત પ્રમાણતા એવો છે, શ્રીજી મહારાજ કે ભગવાન આવે છે ત્યારે રાજા રૂપે આવે છે અને સાધુ રૂપે આવે છે. જયારે રાજા રૂપે આવે છે ત્યારે એનામાં અમુક લક્ષણો હોય છે, સામદામ દંડ ભેદ આદિ ક્રિયાએ વર્તે છે, ચતુર્ભુજ રૂપ ધારે, ક્યારેક સહસ્રભુજ રૂપ ધારે, ક્યારેક કોઈ ગરદન પણ મારે આદિ અનેક ક્રિયાઓથી યુક્ત હોય છે. પણ જયારે સાધુ રૂપે આવે છે ત્યારે અતિશય હિંસામય વર્તે છે, પરમહંસની જેમ વર્તે છે, જીવનું ભલું થાય એવો એને વિચાર હોય છે. માટે ભગવાન સ્વામિનારાયણ અગાઉ અનેક અવતારો મહારાજના થયા, પણ આ વખતનો અવતાર એક અલૌકિક અવતાર થયો. એટલા માટે એવું કહેવાય છે કે સ્વામિનારાયણ ભગવાન જેવો અવતાર એ અતિશય સર્વોપરિ, અતિશય એને કહેવાય જીવના કલ્યાણ માટેનો અવતાર છે. મહારાજે બહુ વિચાર કર્યો છે, પોતે 11 વર્ષની વયે ઘરેથી નીકળી ચૂક્યા છે, 7.5 વર્ષ સુધી સમગ્ર ભારતનું વિચરણ કર્યું છે. શ્રીજી મહારાજે જોયું છે કે હજી વર્ષોથી ભગવાનને ભજે છે છતાં ભગવાનના ધામને પામી શકતો નથી, કારણ કે એનામાં કલહ રહેલો છે, એના અંતઃશત્રુઓ એને ભગવાનને ભજવા દેતા નથી. ત્યારે મહારાજે બહુ દિવ્ય વિચાર કર્યો છે અને મહારાજ પોતાની સાથે 500 પરમહંસોને લાવી અને સૌથી પ્રથમ મહારાજે એ 500 પરમહંસો દ્વારા એવું ચરિતાર્થ કરી બતાવ્યું કે આપણા જે અંતઃકરણના શત્રુઓ છે એટલા બધા મોટા મોટા શત્રુઓ છે કે જીવને ભજવા દેતા નથી, ત્યારે મહારાજે પરમહંસો દ્વારા એ ચરિતાર્થ કરી બતાવ્યું છે. અને આપ સૌ વાલા ભક્તો જાણો છો, ત્યારે પરમહંસો વિચરણ કરતા હતા ત્યારે એમને કેટલી બધી મુશ્કેલીઓનો સામનો કર્યો. ધર્મના સ્થાપનને અર્થે એમને વિમુખ લોકો, દેશી લોકો, મતવાદીઓ એમને દંડ કરતા, એમને મારતા, ત્યારે મહારાજે બધું જ તેનું સહન કરાવ્યું છે. છતાં શ્રીજી મહારાજ એક વખત સત્વની પરીક્ષા લેવા માટે એમ કહ્યું છે કે હવે તમને જયારે કોઈ મતવાદીઓ હેરાન કરે ત્યારે તમે પણ શસ્ત્ર પડો. ત્યારે નિષ્કળંક સ્વામી વૈરાગપુરથી એમ કહ્યું છે કે મહારાજ, ભૂંડા લોકો ભૂંડાઈ નહોતો જતો ભલા કેમ ભલાઈ થશે. આ એક સંતોનું બહુ મોટું ચરિત્ર મહારાજે કરાવ્યું છે. શ્રીજી મહારાજ સંતો બહુ પ્રિય હતા. અમદાવાદ નગર ને વિશે મહારાજના પરમ સંત એવા ઉપતાન સ્વામી નું વિશ્વએ ખૂબ અપમાન કર્યું. ચંદન ની અંદર ઝેર મિલાવી અને ચર્ચા કરી સ્વામી ને ખૂબ પીડા થઈ જતી, ખૂબ પીડા થઈ જતી. મહારાજ ની સાથે પધારેલા તમામ કાઠી દરબારો એ, તમામ ભક્તજનો એ તલવાર મ્યાન માંથી કાઢવાનો પ્રયત્ન કર્યો, ત્યારે શ્રીજી મહારાજે શાન માં એમ કીધું કે ના, આપણે તો સાધુ થયા છીએ, આપણો મુખ્ય ધર્મ છે સહન કરવાનો, વાલા ભક્તો આ આપણા સંપ્રદાયની વિરાસત છે. જેટલો આપણે ત્યાગ કરશું, જેટલું આપણે સહન કરશું, જેટલું આપણે વિચારશું કે મહારાજ જેમ રાજી થાય એમ મારે રહેવું છે, શ્રીજી મહારાજ કે તું તત્કાલીન પરમંસતા, શ્રીજી મહારાજ કે તું આ કર, શું ન કરે, પુરુષ હોય તે સ્ત્રીનો ત્યાગ કરે, સ્ત્રી હોય તે પુરુષનો ત્યાગ કરે, પોતાની તમામ સંપત્તિ ભગવાન એક ઈશ્વરે નછાવર કરે એવા દાદા કરતાવાદી ભક્તોનો આ સંપ્રદાય છે. બાલા ભક્તો, ત્યાગ અને વૈરાગ્યના પાયા ઉપર આ સંપ્રદાયની રચના ભગવાન સ્વામિનારાયણે કરી છે. કેવળ ને કેવળ વહીવટી વિભાગ હેતુથી મહારાજે દેશ વિભાગની રચના કરી છે. ઉત્તર દેશ અને દક્ષિણ દેશ એમ બે વિભાગ કર્યા અને સ્વયં મહારાજે પોતાના સ્વહસ્તે બંધાયેલા મંદિરોનો વિભાગ કર્યા છે. બાકી બાલા ભક્તો,
ધર્મ ની બાબતમાં આધ્યાત્મિક બાબતમાં ભક્તિ ની બાબતમાં કોઈ પ્રકારનો વિભાગ નથી અને એની સૌથી મોટી સમજણ એનો ઉદાહરણ જો કોઈ જોવું હોય તો ઈષ્ટ જગન વિચરણ કરેલા તમામ સ્થાનો ની યાત્રા કરવી, ત્યાં હૃદયથી દાન આપવું, ભાવથી દાન આપવું, ઈશ્વરની કૃપા થાય ત્યારે જ આપણને આવું સંભવ છે, બાકી આવું સંભવ છે નહીં. અને મોટા સંતોષો નો આશરો કર્યો હોય ત્યારે જ આ વસ્તુ શક્ય છે. હમણાં જ આપણા પ્રમુખ શ્રી શામજીભાઈ વેકડીએ આપણા સંપ્રદાયના એક બહુ મહાન સંત એવા સદગુરુ ઘનશ્યામ જ્યોતિદાસ સ્વામીની યાદ કરી. આ સંપ્રદાય મુખ્યત્વે સ્વામિનારાયણ ભગવાન પોતે સ્વયં સાધુ રૂપે આવેલા છે. શ્રીજી મહારાજે કીધું છે કે સાધુ મારું હૃદય છે. સ્વામિનારાયણ ભગવાન એવી વાત કરે છે કે હવે તો મારે જન્મ ધારણ કરવાનો કોઈ નિર્ધારણ નથી, પણ છતાંય જો મારે જન્મ ધારણ કરવાનું થાય તો સંતના મધ્યમાં જ મારે જન્મ ધારણ કરવાનું છે. જ્યાં જેમ રાજાનું જેટલું રાજ્ય એટલામાં રાણીનું રાજ્ય. શ્રીજી મહારાજે સંતોને રાજાની રાણી તરીકે બતાવ્યો છે, જેમ રાજાનું જેટલામાં રાજ ચાલતું હોય એટલા રાણીનું વર્ણન છે. હવે એની પાછળ મહારાજે પાછળ એના કારણો પણ બતાવ્યા છે. ભગવાન કેમ કરીને રાજી થાય એનું વર્તન કરવું, એવા સંત ની જીભ ઉપર, એવા સંત ના હાથમાં અને એવા સંત ના હૃદયમાં હમણાં સુધી થઈ ચુક્યા છે, હમણાં પણ સત્સંગ ની અંદર હયાત હોય એવા ઘણા બધા સંતો છે. તમે સદગુરુ સ્વામી શ્રી જ્ઞાનજીવદાસજી ઘનશ્યામ જીવદાસજી સ્વામી યાદ કર્યા, અમે સ્વામીશ્રીને ઘણી વખત મળેલા છીએ. સ્વામીશ્રી છેલ્લે છેલ્લે મૌન ધારણ કરી રહેતા, પણ એમની આંખો ઘણું બધું કહી રહ્યા અને યાદ છે સારી રીતે અમને મળ્યા, અમને પગે લાગવા માટે ઉભા થયા, અમે ના પાડી પણ પરાણે પરાણે એમને પદની અંદર એટલી બધી આસ્થા, એટલી બધી શ્રદ્ધા, એટલી બધી ભાવના, ત્યારે એવા મોટા સંતને માટે અમારા હૃદયમાં બહુ અતિશય ભાવ. આજે સ્વામીશ્રીને આપણે યાદ કરીએ, ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીએ. આવા મહાન સંતો વૈયની પરંપરામાં આજે આપણે બધા અહીંયા હાજર છીએ, ત્યારે એવો સંતોનો યોગ આપણને કાયમ થતો રહે, એમની કૃપા દ્રષ્ટિ આપણી ઉપર કાયમ પડતી રહે એવી ભગવાનના ચરણોમાં મારી પ્રાર્થના છે. બીજું વાલા ભક્તો, ઘણું બધું કહેવાનું મન થાય, આ સત્સંગ તો ભગવાનની કૃપાથી બહુ દિવ્ય છે. આ સત્સંગનો જેટલો મહિમા સમજીએ એટલો ઓછો છે. મહિમા એક એવું સાધન છે કે એના વડે કરીને ભગવાનનો આપણને અતિશય મહિમા થાય છે. આપણે વિદેશની ધરતી પર આવ્યા છીએ, આપણે જાણીએ છીએ ઘણા બધા લોકોને વિદેશમાં આપણું બહુ દાન રહ્યા કરતું હોય છે. અમેરિકા હોય, ઇંગ્લેન્ડ હોય, આદિ પ્રદેશોમાં સૌને આવવાનું દાન હોય. શા માટે? કારણ કે આનો મહિમા આપણે સમજ્યા છીએ કે આ પ્રદેશમાં જશું તો સુખી થશું, આ પ્રદેશમાં જશું તો કુટુંબ પરિવાર માટે સત્સંગ માટે કંઈક કરીશું, આપણી પેઢી સુધરશે, એનો એક આપણને મહિમા છે. એ મહિમા છે એટલે આપણે અહીંયા આવવાનો પ્રયત્ન કરીએ. મહિમા ન હોય તો કોઈ ઇંગ્લેન્ડ ન આવે, મહિમા છે એટલે ઇંગ્લેન્ડ આવીએ છીએ. મૂળ ગાદી પર આરૂઢ થયાના જેને આ ધાર્મિક વર્ષ ચાલે છે એટલા ઘણા બધા વર્ષોથી મારા હૃદયમાં એવો ભાવ રહ્યા કરે છે. મને મારા અંડરમાં ખૂબ મંદિરો થઈ જાય, ખૂબ ભક્તો થઈ જાય, મને એવો ભાવ ક્યારેય હોતો નથી. કારણ કે હું બધાને મારા જ માનું. મેં ક્યારેય એવો નથી વિચાર કર્યો કે આ વર્ષ મારો મટી જાય. શ્રીજી મહારાજે ક્યારેય નથી વિચાર કર્યો મારો દાદા ખાતર મટી જશે. મહારાજને ક્યારેય કોમ્પ્લેક્સ નહોતો કે કોઈક આવીને મારા દાદા ખાતર મિસગાઈડ કરશે તો મારો દાદા ખાતર ભયો જશે. આજે સમાજની અંદર સૌથી મોટી સમસ્યા આ છે, સૌને ટેન્શન છે કે મારો હરિભવે જતો હોય.
સૌને ટેન્શન થાય કે અમારું મંદિર છત્રી થઈ જાતી ને બધા. તો વાલા ભક્તો, મારો હંમેશા આશય એવો છે, તમે ભજો તો ભગવાનને રાઈટ થિયરી થી ભજો, સાચી રીતે ભજો. તમારો વડવો હવે કેવી રીતે ભગવાનને પ્રસન્ન કર્યા છે? ઘણી બધી વિષમ પરિસ્થિતિઓમાં હતી એ વખતે, તો ધન વટલો પ્રભાવ હતો નહીં, એવા એવા પ્રસંગોમાં પણ એમણે સર્વ પ્રકારે ભગવાનને સાચી કર્યા છે. આજે તો ધનનો ઘણો બધો પ્રભાવ છે, ઘણા બધા ભક્તો ભગવાનની દયાથી ખૂબ સુખી થયા છે. અને સુખી થયા છે એટલું જ નહીં, એમણે પોતાની સદલક્ષ્મી આ સત્સંગના ઉત્કર્ષ માટે બહુ હૃદયથી વાપરી છે. અમને એ વાતનો બહુ આનંદ છે. અમને આવા સામજીભાઈ જેવા, તમારા બધા જેવા ભાઈ ઉત્તર મળીએ ત્યારે બહુ રાજીપદ હોય છે. સામજીભાઈ છેલ્લા ઘણા સમયથી અમારો પ્રવાસ ગોઠવે છે, એટલે અમારે વખાણ કરું છું એવું નથી. એ કદાચ મારો પ્રવાસ ન ગોઠવે તો મને કોઈ વિશે એના માટે ભાવ ઓછો થાય નહીં, કારણ કે વાત આવે છે સમજણની, વાત આવે છે સમજણની. એમને વાત કરી દીધું, તમારી જેવા 10 સામજીભાઈ થઈ જાય તો હું સમગ્ર વિદેશની અંદર સ્વામી સંપ્રદાયનો જય જયકાર કરું. મને જરૂરત છે નિષ્ઠાવાન ભક્તોની, મારે તમારા સહકારની જરૂર છે. પાયાની વાત, નિષ્ઠાની વાત, બળવાળી વાત, નબળી વાત કરવાની જ નહીં. આપણે કેટલી મોટી વાત કરી, 20,000 માણસો બેસે એવો મારે હોલ તૈયાર કરવો છે. દિલથી બોલ્યા છો ને, એક દિવસ ઘનશ્યામ મારા પૂરો કરશે. જાઓ માટે વાલા ભક્તો, આ ભક્તિ, આ ભાવ, આ બહુ મહત્વની વસ્તુ છે. સ્વામિનારાયણ સંપ્રદાયમાં સર્વોપરીમાં સર્વોપરી કોઈ બાબત હોય તે ભગવાન ભક્તોનો ભાવ છે. ભાવથી મોટી કોઈ વસ્તુ આ સંસારમાં છે નહીં. ઘણા કહેવાતા મોટા ભક્તજનો આપણને ઘણું બધું ઔપચારિક અને આર્ટિફિશિયલી કહેતા હોય, આપણને એ પણ જાણતું હોય છે. અને ઘણા ભક્તોનો એવો જબરદસ્ત ભાવ હોય છે કે અમારી સાથે તુકારામાં વાત કરે ને તો પણ અમને એના માટે ક્યારે એવું નથી. વાલા ભક્તો સમજવાની બહુ જરૂર છે. વડતાલમાં એક વખત શ્રીજી મહારાજ વિરાજમાન હતા, સભા ભરાઈને બેઠી હતી. બામરૂટી ગામનો એક છોકરો, નાનકડો એવો છોકરો, એના ખેતરમાં સરસ મજાના સાકર પેટી અને ચીભડા વગેરે ઉગ્યા હતા. એમાં એક સુંદર મજાનું ચીભડું એને મહારાજ માટે પસંદ કર્યું અને એવો સંકલ્પ કર્યો કે આ વડતાલમાં હરિકૃષ્ણ મહારાજના સાનિધ્યમાં મારે શ્રીજી મહારાજને અર્પણ કરવું છે. એ ઘરેથી નીકળ્યો, એના ઘરેથી મંદિર 2 કિલોમીટર થાય. રસ્તામાં એને ઘણા બધા ભાવ અને ઘણા બધા સંકલ્પ થયા, કારણ કે એમાંથી એવો સરસ મજાની સુગંધ આવતી હતી. એને વિચાર કર્યો કે ભગવાનને આપું કે હું પોતે ચાખું. એમ કરતા કરતા, મન સાથે લડાઈ કરતા 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 એ મંદિરે પહોંચ્યો અને ત્યાં ભરી સભામાં દૂર ઉભો રહ્યો. ત્યારે સભા પૂરી થઈ, બધા પગે લાગવા માટે ઉભા થયા, ત્યારે નાનકડા બાળકે શ્રીજી મહારાજના ચરણમાં એ ચીવડું અર્પણ કર્યું. મહારાજ તો અંતરિયામી, બધું જાણે, એટલે શ્રીજી મહારાજે છાબડી ભરીને સાકર એ બાળકને આપ્યું. એ દ્રશ્ય એક વેપારી માણસે જોયું, વણિકે જોયું. એણે એવું વિચાર કર્યું કે ચેવડાના બદલામાં જો એક ટોપલી ભરીને સાકર મળતી હોય તો આ સોદો કંઈક ખોટો નથી. એણે બજારમાંથી એક ચીવડું વેચાતું લીધું અને પોતે લાઈનમાં ઉભો રહ્યો. લાઈનમાં ઉભા રહ્યા પછી જ્યારે શ્રીજી મહારાજના ચરણમાં એણે ચીવડું મૂક્યું ત્યારે શ્રીજી મહારાજ એક મુઠ્ઠી ભર સાકર એના હાથમાં આપ્યા, એટલે ત્યાં ત્યાં ઉભો રહ્યો. મહારાજ કે ચાલો પછી કે શું હવે શું બોલો. મહારાજ તમે તો બાળકને ખોટલી ભરીને સાકર આપી, મને મુઠ્ઠી ભર કેમ આપ? તો મહારાજ કે ભાવ ભાવનો ફરક છે. એના હૃદયમાં અમારા માટે ભાવ હતો, મન સાથે લડાઈ કરતો થકો અહીંયા અમારી પાસે આવ્યો અને તે એની અંદર ભાવ તાલ કર્યો, એટલો ફરક છે. તો વાલા ભક્તો, મહારાજ તો બધું જાણે છે. આ સત્સંગ દર્પણ જેવો છે. અરીસો હોય ને, અરીસો, અરીસામાં કૂતરું પસાર થાય તો કૂતરાનું પણ પ્રતિબિંબ દેખાય. કોઈ સંત પુરુષ પસાર થાય તો સંત પુરુષનું પણ પ્રતિબિંબ દેખાય. આ સત્સંગ દુર્લભ છે અને દર્પણ જેવો છે. જેવો આપણો ભાવ આ સત્સંગમાં હોય ને, એવો ભાવ આ સત્સંગના દર્પણમાં દેખાયા વગર રહે નહીં. બધા ભક્તો, એટલે આપણે એવું કોઈ વિચારવું નહીં કે હું કોઈ વસ્તુ આપું તો એને પર્ટિક્યુલરલી બધા જોવે, એક્નોલેજ કરે, એન્ડોર્સ કરે અને મારા માટે વાત કરે, નો, એનો કોઈ મતલબ છે નહીં. હિન્દીમાં એક કહેવત છે, વાત કહેને સે જાયા પ્રગતિ. તમે જ્યારે કોઈને એમ કહો ને મેં તો ભજન કર્યું સમાપ્ત. માટે વાલા ભક્તો, સમજણ સાથે સત્સંગ કરવો, સમજ્યા? કોઈ વસ્તુ પદાર્થની આશાએ ન કરવો, કોઈ કામનાએ ન કરવો, કોઈ માન પ્રતિષ્ઠાની આશાએ પણ સત્સંગ કરવો નહીં. સત્સંગ કરવો તો કેવળ ને કેવળ ભગવાનની પ્રસન્નતા વિના સત્સંગ કરવો નહીં, એવો બધા હૃદયમાં આજે સંકલ્પ કરજો. અંતમાં વાલા ભક્તો, ભગવાન સ્વામિનારાયણની કૃપા આપ સૌની પર કાયમ ઉતરતી રહે. વિદેશમાં રહ્યા થકા પણ આટલો બધો સમય, પરિશ્રમ, એટલી બધી મુશ્કેલીઓ હોય, જોબ ન હોય, ઘરમાં ઘણી બધી મુશ્કેલી હોય,
કંઈક ને કંઈક તકલીફો હોય એ બધાની વચમાં લઈને પણ સ્થિર બુદ્ધિ રાખી, સુખ દુઃખ આવે તો પણ સ્થિર બુદ્ધિ રાખીને તમે બધા સત્સંગ કરો છો, મને એ વાત બહુ વાંધે છે. અને સૌથી વધારે એ વાત વાંધે છે, આટલો બધો હું સમજી શકું છું, એવું નથી કે બધી વસ્તુ ચોપડીમાં કીધી હોય એ પ્રમાણે થવી જોઈએ. લાઈફ છે, ઘણી બધી સમસ્યાઓ, ઘણા બધા પ્રશ્નો હોય, ઘણા બધા પરિવારમાં કુટુંબમાં પ્રશ્નો હોય, પણ એ બધા પ્રશ્નોની વચમાં રહીને પણ ઘનશ્યામ મહારાજ મારા હૃદયમાં હંમેશા રહે. હંમેશા મને એવું મન થયા કરે કે આજે હું ઘનશ્યામ મહારાજ દર્શન કરી આવું, ઘનશ્યામ મહારાજ કેવા બાધા કર્યા છે, ઘનશ્યામ મહારાજ માટે આ લેતો જાઉં, ઘનશ્યામ મહારાજ માટે આ લેતો જાઉં, બસ એવો ભાવ હંમેશા થતો રહે. એવી વાલા ભક્તો આજે હું હૃદયથી ઘનશ્યામ મહારાજના ચરણોમાં પ્રાર્થના કરું છું. વડતા બિહારી હરિકૃષ્ણ મહારાજ, પૂર્ણ પુરુષોત્તમ નારાયણ ભગવાન શ્રી સ્વામિનારાયણ, એમની કૃપા દ્રષ્ટિ આપ સૌ ભક્તો પર કાયમ ઉતરતી રહે એવી એમના ચરણોમાં પ્રાર્થના કરી વિનંતી છું. અને ફરી વખત આ ટ્રીપમાં જો સ્વામીજી પ્રેમ આજુ કંઈક ગોઠવશે તો આવશું, મને વાત કરશું. સૌને જય સ્વામિનારાયણ. બોલો લક્ષ્મી નારાયણ દેવની, બોલો નર નારાયણ દેવની, બોલો હરે કૃષ્ણ મહારાજની. એકવાર આપણે જોરદાર તાલીના નાદ સાથે પૂજ્ય મહારાજ શ્રી તેમજ સમગ્ર સંત મંડળનું અભિવાદન કર્યું આપણે. હવે આપણે ઠાકર થાળી તરફ આગળ વધીએ તે પહેલા મહારાજ શ્રીની સાથે ઘણા બધા ભક્તો યુકેમાં વિચરણ કરે છે, તો એવા શ્રી પ્રમુખ પ્રવીણભાઈ એમને વિનંતી કરું કે અહીંયા આવી અને મહારાજ શ્રીના આશીર્વાદ પ્રાપ્ત કરે. ઘણા બધા ભક્તો જાણ્યા અજાણ્યા આ સભાની અંદર છે, એ સર્વેનો અમે હાર્દિક સ્વાગત કરીએ છીએ, અભિનંદન કરીએ છીએ. અને કદાચ મહારાજ શ્રી આવે કે મહારાજ શ્રીની ઉપસ્થિતિ હોય ના હોય, તમે અમારા મંદિરના ઉત્સવમાં જરૂર ને જરૂર બધાજો. બોલો નર નારાયણ દેવની. ખૂબ સરસ. તેમજ એસજીવીપી નો આપણને અહીંયા સમગ્ર એસજીવીપી વતીથી શ્રી ઘનશ્યામભાઈ રૂપાવટિયા પણ છે આવેલ છે, તો તેમને પણ વિનંતી કરી કે મહારાષ્ટ્રનો આશીર્વાદ સ્વીકારે. બોલો બાલ સ્વરૂપ ઘનશ્યામ મહારાજ. કબીરા કુવા એક હે પરિહારી અનેક, બર્તન સબ ન્યારે ભાઈ પાણી સબ મેં એક. આપણા સર્વની અંદર ઈશ્વર તત્વ, સહજાનંદ તત્વ જો સંપ્રદાયિક રીતે ગણવું હોય તો એક જ છે. આપણા મહારાજ શ્રી પણ એક જ છે. છો છો દોય દોય ને દીસો છો એક, તેનો મરમ જાણી જન કો. બે છે નર ને નારાયણ પણ એક જ છે, એમ વડતાલની ગાદી બે છે પરંતુ એ ગાદી એક જ છે અને સ્વામિનારાયણ ભગવાનની ગાદી છે. તો હવે આપણે સર્વે સમજણ કેળવી જોઈએ અને મહારાષ્ટ્રીને પણ પ્રાર્થના કે અમારા હૃદયની અંદર સદાય આવો દિવ્ય ભાવ રહે અને સર્વ પ્રત્યે સમભાવ રહે. સંતો આચાર્યો સત્સંગીઓ સર્વેને પ્રત્યે દિવ્ય ભાવ રહે. અને અંતમાં ખૂબ સરસ મહારાજે વાત કરી કે દાસાનું દાસ થઈને રહે ને એ સત્સંગમાં મોટો, તો એવા ગુણો અમારી અંદર આવે તેવા આપના ચરણોમાં અમે પ્રાર્થના કરીએ છીએ. અંતમાં મહારાજ શ્રીજી મહારાજે લખ્યું કે સંત જાણો જો મારી મૂર્તિ રે, તેમાં ફેર નથી એક રતિ રે. આ લાઈન આપણા ઘનશ્યામ જીવનદાસ સ્વામી ઉપર 100% ફિટ થાય. આ લાઈન જે લાઈન લખી છે ને એ લાઈન અને ઘનશ્યામ જીવનદાસ સ્વામીનું જીવન જો એમાં અણુ માત્ર ફેર નથી. તો આવા મોટા સંત, આવા ભગવાન જેવા સંત તેમના ચરણોમાં પણ પ્રાર્થના કરી અને હવે આપણે ઠાકર થાળી તરફ આગળ વધીએ. સ્પર્શ કરાવી અને ત્યારબાદ ઘનશ્યામ મહારાજ ને અર્પણ કરે. બોલો લક્ષ્મી નારાયણ દેવની. વાગજીભાઈ નો જન્મદિવસ પણ છે, તો ખૂબ ખૂબ જન્મદિવસની બધાય. તાલીઓના નાદ સાથે
કયું માનો રે નંદજી ના લાલા સામણું બાંધશે બાજ મથાલા કયું માનો રે નંદજી ના લાલા સામણું બાંધશે બાજ મથાલા લેવા દેવા વિના કરો માં લડાઈ ઊંચી મારું મહી નહીં શકો ખાઈ મેલો 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 કરો માતિયો ને હોતિયો મુનિ જાવા માથે લાગે છે મહિડાનો બાર કર જોડી કોચુ નંદ કુમાર મેલો 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 મારક ડોરે માવા મેલો 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 મારક ડોરે માવા ખેડો મેલી તમે રહો ને કોરે મોહનજી મહી નહીં ચડે ચોરે ખેડો મેલી તમે રહો ને કોરે મોહનજી મહી નહીં ચડે ચોરે બ્રહ્માનંદ કહે નહીં શકો ટોડી મોગી છે મારા મહિડાની ગોળી મેલો 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 લાગે છે મહિડાનો બાર કર જોડી કહું છું નંદ કુમાર મેલો 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 મારક ડોરે માવા મેલો 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 મારક ડોરે માવા ઝેલ કરો